પોરબંદરના માધવપુર ખાતે કોળી સમાજના યોજાયેલા 38મા સમૂહ લગ્નોત્સવમાં 28 નવયુગલોએ પ્રભુતાના પગલા માંડી સંસારિક જીવનની શરૂઆત કરી હતી. માધવપુર ખાતે આવેલા જગદીશ પુરોહિતના બગીચાના પટણાંગણમાં યોજાયેલા કોળી સમાજના 38મા સમૂહ લગ્નોત્સવમાં 28 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. જ્યારે આ સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા કન્યાઓને ઘર વખરીની ચીજ વસ્તુઓ કન્યાદાન પેટે આપવામાં આવી હતી. માધવપુર મુકામે 37 ને 38મો સમૂહ લગ્ન છે. સૌથી પહેલા આ સમૂહ લગ્નમાં મારા કાકાના દીકરા રાજાભાઈ કરગટિયાએ આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને ફક્ત એક જ લગ્ન થયા હતા. નામ આપ્યું હતું સમૂહ લગ્ન. એ પછી મધુભાઈ કરગટિયા, રામભાઈ ભાલોસ, પછી પૂંજેભાઈ અને તરુણભાઈ કરગટિયા. અત્યારે કોળી સમાજના ઇન્ચાર્જ પ્રમુખ શ્રી રમેશભાઈ કરગટિયા બધું સંભાળી રહ્યા છે અને એની ટીમ. આ ગામની અંદર કોળી સમાજમાં એટલો સમ છે કે જે કંઈક સમાજનું કામ હોય એ પોતે તન મન અને ધનથી તમામ કાર્યકર્તાઓ કામે લાગી જાય છે, કોઈ અપેક્ષા વગર. પછી જેની પાસે માઇક જરૂર છે એ માઇક આપી દે, લાઇટવાળા લાઇટ આપી દે, મંડપવાળા મંડપ આપી દે, રસોડું કરવાવાળા રસોડું કરવા માંડે. અને તમામ યુવાનો રાત ને દિવસ મહેનત કરે છે ત્યારે એનું પરિણામ મળે છે આપણને. લાખાભાઈ એક બે જણાને ઠપકા આપ્યા છે. જયારે લગ્ન લખાણા ત્યારે મેં પણ કીધું હતું પણ એક પણ ખર્ચો કોઈ કરવાનો નથી. અને હજી હું તમને કહું કે કંકોત્રી છાપવાનો સમય તમારે હોય ને તો લગ્ન ને જયારે લખે ત્યારે અમે કંકોત્રી પણ તમને આવશું આવતો વર્ષે. ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા, જિલ્લા કોળી સમાજ સંગઠન મંત્રી. આજે હું અહીંયા માધવપુર કોળી સેવા સમાજ દ્વારા આયોજિત 38મા સમૂહ લગ્ન ઉત્સવમાં અહીં આવ્યો છું. આ સમૂહ લગ્નમાં 28 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ 38મો સમૂહ લગ્ન છે. સમગ્ર પોરબંદર, સોમનાથ અને જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જો સમૂહ લગ્નનો કોઈ પ્રારંભ કરનાર હોય તો એનો શ્રેય માધવપુર ઘેરને ફાળે જાય છે. આ સમૂહ લગ્નની અંદર ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા અને અમારે માધવપુર કોળી સેવા સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ ધરસંડા, અમારે રમેશભાઈ કરગટિયા, કાનભાઈ કરગટિયા સહિતની ટીમ, આ સેવા સમાજના જુદા જુદા યુવક મંડળો, મહિલા મંડળો એ સક્રિય છે. આ જગદીશભાઈ પુરોહિતના વિશાળ બગીચાની અંદર એ આજે આ ખુલ્લા પ્રકૃતિના વાતાવરણમાં કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્ન થયા હતા એ જ આ મધુવનની અંદર આ લગ્ન જીવન છે એ ચાલી રહ્યા છે. આ ખાસ કરીને બોળો કોળી સમાજ છે અને જમવાની અને સુંદર મજાની આના સ્વયંસેવકોએ વ્યવસ્થા કરી છે. અને સાથોસાથ નારળીના બગીચાની નીચે કુદરતી વાતાવરણની અંદર 28 નવદંપતીને કોઈ પણ જાતની ગરમી ન લાગે અને સરસ મજાના ઠંડકના વાતાવરણની અંદર ગોર મહારાજે 28 જેટલા ગોર મહારાજે આ શાસ્ત્રોક વિધિથી આ 28 નવબંતીઓને પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ખાસ કરીને કોળી સમાજની અંદર કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનો નાબૂદ થાય એવા ઉમદા હેતુસર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.